રચનાની અંદર બહુ ઈઝી રચના છે, બરાબર. ચાર ગુણમાં જ રચના પૂછાય, એમાં કોઈ એમસીક્યુ ટૂંક જવાબી બે ગુણ ત્રણ ગુણ નહીં, સીધો ચાર ગુણનો. આકૃતિ જે તમે દોરો છો પરફેક્શન સાથે દોરશો તો એના ત્રણ ગુણ છે, અને રચનાના મુદ્દા જે લખો છો બરાબર એનો એક ગુણ છે. પણ આકૃતિ પરફેક્શન સાથે હોવી જોઈએ, જ્યાં બે રેખા છેદતી હોય ત્યાં જ આપણે એક્ઝેક્ટ છેદાવવી જોઈએ, તેમાંથી જ આપણે રેખા કે ગમે તે પસાર કરીએ એમાંથી જ પસાર થવું જોઈએ, બરાબર. અને માત્ર બે રચના જ તમારે કરવાની છે, બરાબર. બે રચના તમે કરશો એટલે તમને રચનાનું કામ પૂરું, બરાબર. ખાલી બે જ પિરિયડની જરૂર છે આમાં, અને બે રચના આપણે પૂછેલી છે આમાં. હવે આપણે રચના શીખવા માટે પહેલાં તો પહેલી રચના જે છે રચના નંબર એક, રચના નંબર એક જે છે એ રેખાખંડનું વિભાજન કરવાનું છે. એક રેખાખંડ તમને આપેલો હોય એને તમને જેટલા ગુણોત્તરમાં કે એટલા ગુણોત્તરમાં તમારે વિભાજન કરવાનું છે. એ રચના શીખવા માટે તમને એકરૂપ ખૂણા દોરતા એક તો આવડવું જોઈએ, બરાબર. પહેલો પોઈન્ટ જે છે આપણો તે એકરૂપ ખૂણાનો પોઈન્ટ છે. જો તમને એકરૂપ ખૂણા દોરતા આવડે અને અનુરૂપ ખૂણા વિશે માહિતી હોય, બરાબર, એટલે તમને આ રચના આવડી જાય. એટલે પહેલાં તમને હું એ માહિતી આપું કે એકરૂપ ખૂણા કેવી રીતે દોરાય, કોણ માપકથી નથી દોરવાના, બરાબર. દાખલા તરીકે અહીંયા એક ખૂણો તમને આપેલો છે, કેટલો છે મને ખ્યાલ નથી, પણ એક ખૂણો અહીંયા આપેલો છે તમને. આ જ માપનો મારે અહીંયા ખૂણો એક બીજો દોરવો હોય તો એક કિરણ તો હું દોરી દઉં ગમે ત્યાં, એક કિરણ તો આપણે દોરી શકીએ, બીજું કિરણ હું ક્યાં કાઢું, બરાબર, તો બંને ખૂણા સમાન થાય. તો એના માટે તમારે સૌ પ્રથમ અહીંયા જે લોખંડની અણી છે એ અહીંયા જે શિરોબિંદુ છે ત્યાં રાખી એક ચાપ આ કિરણ ઉપર મારવાની, એક ચાપ આ કિરણ ઉપર મારવાની. હવે તમારા માપમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર અહીંયા જે શિરોબિંદુ છે ત્યાં લાવી અને અહીંયા એક ચાપ મોટી મારી દેવાની, અને આ જે એક કિરણ છે તેને છેદાવી જોઈએ. પછી આ બે જે કિરણને છેદી છે એ બે વચ્ચેનું માપ હવે લઈ લેવાનું. અહીંયા આ બાજુ જે છેદી છે ત્યાં લોખંડની અણી, આ બાજુ જે બીજી જે પેન્સિલની અણી છે એ લઈ લેવાની. આ બે વચ્ચેનું માપ કેટલું છે એ લઈ અહીંયા જે કિરણને છેદી છે ત્યાં રાખી અને અહીંયા તમે ચાંપ મારશો અને હવે તેમાંથી તમે પસાર કરશો. એટલે તમારે જેટલા અંશનો ખૂણો અહીંયા છે એટલા જ અંશનો ખૂણો અહીંયા બની જાય છે. આવી રીતે તમારે એકરૂપ ખૂણા દોરવાના આવશે રચના નંબર એકમાં. બીજું, આપણને અનુરૂપ ખૂણા જે છે એના વિશે ખ્યાલ હોવો જોઈએ. જો બે રેખા સમાંતર હોય, આ બે રેખા સમાંતર છે અને આ એની છેદિકા છે, તો એની અંદર હું ખૂણા નામ આપી દઉં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. તો યુગ્મ કોણ ત્રણ અને છ જે છે, ત્રણ અને છ એ યુગ્મ કોણની જોડી છે, ચાર અને પાંચ છે એ યુગ્મ કોણની બીજી જોડી છે. જો આ બે રેખા સમાંતર હોય તો યુગ્મ કોણો એકરૂપ હોય, અને જો યુગ્મ કોણો એકરૂપ હોય તો આ બે રેખા સમાંતર હોય, બરાબર. તમારામાં કોઈ યુગ્મ કોણનો ઉપયોગ નથી. ચાલો હવે છેદિકાની એક જ બાજુના અંતઃકોણો ત્રણ અને પાંચ એ બે છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડી છે, ચાર અને છ એ છેદિકાના એક જ બાજુના અંતઃકોણની બીજી જોડી છે. જો આ બે રેખા સમાંતર હોય તો છેદિકાની એક જ બાજુના અંતઃકોણો જે છે એ પૂરક હોય છે, એટલે કે બંનેનો સરવાળો 180 બરાબર 180 180 થાય છે. અને જો આ બે રેખા સમાંતર હોય તો અનુકોણો કે જેનો ઉપયોગ આપણે રચના નંબર એકમાં કરવાનો છે, બરાબર. જો હવે અનુકોણોની જોડી કઈ, અનુકોણની ચાર જોડી હોય છે મિત્રો, આ એક નંબરનો ખૂણો અને પાંચ નંબરનો ખૂણો એ અનુકોણની પહેલી જોડી, પછી ત્રણ અને સાત, બે અને છ, ચાર અને આઠ. અહીંયા રેખા ઉપરનો ખૂણો લો તો અહીંયા પણ રેખા ઉપરનો લેવાનો,
અહીંયા રેખાની નીચેનો લો તો અહીંયા રેખાની નીચેનો લેવાનો, બરાબર? એ અનુકોણની જોડી બને, અને અનુકોણો જો એકરૂપ હોય બરાબર તો આ બે રેખા સમાંતર થાય, અથવા તો આ બે રેખા સમાંતર હોય તો અનુકોણો જે છે એ એકરૂપ હોય. આપણે અહીંયા જે રચના છે એની અંદર આપણે સમાંતર દોરવા માટે એકરૂપ ખૂણા દોરશું, અનુકોણો જે છે એ એકરૂપ દોરશું. અનુકોણો એકરૂપ થશે એટલે ઓટોમેટિક આ બંને રેખા જે છે એ સમાંતર થઈ જશે. ચાલો જોઈએ હવે રચના નંબર એક જે છે, બરાબર, એ જોઈએ કે કોઈ એક રેખાખંડ તમને આપેલો હોય કે એ બી બરાબર 5 સેન્ટીમીટર લઈ તેનું 3:5 ગુણોત્તરમાં વિભાજન કરો. તો પહેલાં આપણે એ બી આપેલો છે 5 સેન્ટીમીટરનો, એને લઈ અને એનું આપણે 3:5 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. વિભાજન એટલે કટકા કરવાના છે, બરાબર? તો એના માટે પ્રથમ આપણે એની આકૃતિ દોરશું. તમારું જે સ્વાધ્યાય 11.1 છે એનો પહેલો દાખલો છે, ખાલી રકમમાં ફેરફાર છે, સિસ્ટમ બેમાં સેમ જ આવશે. ચાલો હવે આપણે સૌ પ્રથમ જેમ જેમ અહીંયા રચના દોરતા જઈએ એમને આપણે આ બાજુ મુદ્દાઓ જે છે રચનાના મુદ્દાઓ એ લખતા જશું. સૌ પ્રથમ આપણે એ બી બરાબર 5 સેન્ટીમીટર લઈ અને રેખાખંડ એ બી દોરીએ, તો માપપટ્ટીની મદદથી આપણે એ બી 5 દોરવાનો છે. ચાલો એ બી બરાબર 5 સેન્ટીમીટર. મિત્રો, મારી પાસે બોર્ડ મોટું છે, ચોક મોટો છે, બધું મોટું છે, એટલે હું 5 સેન્ટીમીટર લઈ અને અહીંયા ન દોરી શકું, પણ તમારે 5 સેન્ટીમીટર લઈ અને ફૂલસ્કેપની અંદર દોરવાનું છે કે એ બી બરાબર 5 સેન્ટીમીટર લઈ અને આ રેખાખંડ એ બી તમારે દોરવાનો, માપપટ્ટીની મદદથી 5 સેન્ટીમીટર માપ લેવાનું છે, બરાબર? ગમે એટલું માપ લઈ લો તો ખોટું પડશે, માર્ક્સ નહીં મળે. આ બાજુ આપણે રચનાના મુદ્દાઓ લખીએ. રચનાના મુદ્દાઓ, સૌ પ્રથમ આકૃતિ દોરવાની, નીચે મુદ્દાઓ લખવાના છે. પહેલો મુદ્દો જે છે કે એ બી બરાબર 5 સેન્ટીમીટર થાય તેવો રેખાખંડ એ બી રચો. ચાલો બીજો પોઈન્ટ, હવે કેવી રીતે રચનામાં કામ થાય છે બરાબર જોઈજો મિત્રો. હવે તમારે અહીંયા બરાબર લઘુકોણ થાય અહીંયા બરાબર એવું એક કિરણ આ બાજુ તમારે લેવાનું છે. અહીંયા લઘુકોણ થવો જોઈએ. આમ તમે જવા દેશો તો ગુરુકોણ થઈ જશે, સીધું આમ આવવા દેશો તો કાટકોણ થશે. આપણે આ બાજુ જવા દઈશું, કોઈ ખૂણો માપવાનો નથી, આ અંદાજિત લેવાનો છે આ બાજુ, બરાબર? અને અહીંયા લઘુકોણ થવો જોઈએ બરાબર એવું કિરણ એ એક્સ આપણે રચવાનું છે. એ એક્સ કિરણ એવું રચો, એ એક્સ કિરણ એવું રચો કે કોણ એક્સ એ બી લઘુકોણ થાય. લઘુકોણ થાય. ચાલો 3 નંબર. હવે તમારે અહીંયા એ એક્સ કિરણ ઉપર જે વિભાજન તમને આપેલું છે 3:5, એ બંનેનો સરવાળો કરવાનો. 3 વત્તા 5, 3 વત્તા 5, 3 વત્તા 5 બરાબર અહીંયા જે હોય બરાબર જે ગુણોત્તર તમને આપ્યો હોય તે 3:5 છે એટલે 3 વત્તા 5 કરવાનું. 3 વત્તા 5 એટલે 8. અહીંયા તમારે એક્સ કિરણ ઉપર એક સરખા 8 ખાના કરવાના છે મિત્રો. અહીંયા જે સરવાળો આવે છે 8 આવે છે. 3:5 એટલે 3 વત્તા 5 એટલે 8. અહીંયા એક સરખા 8 ખાના કરવાના, એ તમારે પરિકરની મદદથી કરવાના છે, બરાબર? ચાલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, બરાબર? ચાલો હવે અહીંયા એ છે એટલે પહેલું જે ખાનું છે ત્યાં પહેલું લીટો માર્યો ત્યાં એ 1 નામ આપીએ,
बीजा पासे ए टू, त्रीजा पासे ए थ्री, ए फोर, ए फाइव, ए सिक्स, ए सेवन अने ए एट। चलो हवे जे मैं काम कर्यु छे ए त्रीजा नंबर नी अंदर लखी लेवानु छे कि किरण ए एक्स पर, किरण ए एक्स पर ए ए वन बराबर ए वन ए टू बराबर डॉट 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 डॉट, बधा लखवानी जरूर नहीं, बधा ज खाना कराए बराबर, पछी वच्चे डॉट 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 करी अने छेल्लू जे छे ए सेवन ए एट थाय तेवू थाय तेवा बिंदुओ थाय तेवा बिंदुओ ए वन ए टू ए थ्री डॉट 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 ए एट लो। चलो ए वन ए टू ए थ्री ए फोर ए फाइव ए सिक्स ए सेवन ए एट अपने बिंदुओं लीधा, पण गमे त्यां एक्स किरण पर नहीं ली जवाना, बधा खाना सरखा थवा जोईए ए रीते अपने लीधा छे बराबर। चलो त्यार पछी हवे तमारे छेल्लू जे बिंदु ए एट छे एने अहींया बी साथे जोड़ी देवानुं छे, एने बी साथे जोड़ी दो बराबर। ए मुद्दो अहींया लखी लो कि ए एट बी रचो। चलो हवे तमारे जे हमणां मैं वात करी अनुकोणोनी बराबर, अनुकोणो एकरूप थाय तो समांतर थाय। हवे आपणे जे पहेलो जे पॉइंट छे जे आपणो गुणोत्तर 3:5 छे मित्रो, 3:5 એમાં પહેલો જે છે 3, તો અહીંયા તમારે 3 પાસે એક ટપકું કરી નાખીએ અને આ ટપકું કર્યું ત્યાં આને સમાંતર હોય એવો એક રેખાખંડ કાઢવાનો છે કે જે એ 8B ને સમાંતર હોવો જોઈએ। હવે આને અને અહીંયા જે દોરો તે સમાંતર ક્યારે થાય, તો આ બે સમાંતર હોય, આ છેદિકા હોય, તો આ ખૂણો અને અહીંયા જે ખૂણો બનવાનો છે તે અનુકોણો થવાના બરાબર। આ બે સમાંતર રેખા થશે, આ છેદિકા થશે, આ ખૂણો બરાબર, આ ખૂણો અને આ ખૂણો અનુકોણની જોડી બનશે અને અનુકોણો જે છે એ જો એકરૂપ હોય તો આના સમાંતર થાય। મારે સમાંતર દોરવી છે, સમાંતર ક્યારે થશે, અનુકોણો એકરૂપ થાય તો, એટલે આ ખૂણો અને આ ખૂણો હું સમાન દોરું બરાબર, બેયના માપ સમાન લઉં એટલે કે એકરૂપ ખૂણા દોરું એટલે સમાંતર થઈ જશે। હવે એકરૂપ ખૂણા દોરવા માટે તમારે અહીંયા જ્યાં દોરવાનો છે આપણે એ થ્રી પાસે દોરવાનો છે એટલે લોખંડની અણી એ થ્રી પાસે અડાડવાની, અહીંયા પહેલો 3 છે એટલે 3 પાસે મેં ઘાટું ટપકું કર્યું છે, ત્યાં આ બાજુનું કિરણ જે છે ત્યાં નિશાન થાય એવી રીતે એક ચાંપ મારી દેવાની। હવે આ જ માપ રાખી અને જ્યાં ખૂણો છે ત્યાં આ લોખંડની અણી અડાડવાની, ત્યાં બે બાજુ એક એક ચાંપ મારવાની, બે બાજુ એક એક ચાંપ મારવાની। હવે આ બે ચાંપ જે છેદી છે એ બે વચ્ચેનું અંતર લઈ લેવાનું બરાબર, અહીંયા નિશાન થયું છે ત્યાં રાખી અને આમ નિશાન કરવાનું છે, અને હવે તમે આ બંને ચાંપ છેદે એમાંથી કાઢો એટલે અહીંયા આ બંને જે છે એ સમાંતર થાય છે। ચાલો અને અહીંયા જ્યાં છેદે ત્યાં આપણે સી નામ આપી દેવાનું બરાબર, તો અહીંયા મેં શું કર્યો, અહીંયા જેટલો ખૂણો છે એટલા જ માપનો ખૂણો અહીંયા મેં કર્યો, એટલે આ અને આ બંને અનુકોણો થયા, આ અનુકોણો એકરૂપ થયા એટલે આ બે સમાંતર થયા, એટલે આપણે તો સમાંતર દોરવાના હતા પણ ડાયરેક્ટ આપણે સમાંતર ન દોરી શકીએ, એટલે પહેલાં અનુકોણો એકરૂપ બતાવ્યા બરાબર, અનુકોણો એકરૂપ થાય એવી રીતે મેં ખૂણા એકરૂપ કર્યા એટલે આ બંને સમાંતર થાય છે। હવે જે આપણે રચેલું છે એને રચનાના મુદ્દામાં લઈ લઈએ, એ 8B બે ઊભા લીટા કરો એ સમાંતરની નિશાની છે, એ 8B સમાંતર એ 3C રચો બરાબર। ચાલો હવે તમારું કામ પૂરું થાય છે મિત્રો, હવે એ સી જે છે એમાં 1, 2 અને 3 ખાના આવેલા છે એટલે આ 3, પછી 1, 2, 3, 4 અને 5 ખાના છે એટલે આ છે એ 5 ગુણોત્તરમાં વિભાજન થાય છે। ક્યારેક રચનામાં એવું પણ પૂછી શકે કે આ બંને ભાગ માપો બરાબર, તો તમારે એસી માપપટ્ટીથી માપી અને મુદ્દામાં નીચે લખી લેવાનો કે એસી આટલો થાય છે, બીસી માપવાનું કે તો બીસી માપી લેવાનો કે ભાઈ આટલા સેન્ટીમીટર થાય છે
જો તમને પ્રશ્નમાં પૂછેલું હોય કે બંને ભાગ માપો તો માપવાના, બરાબર, ન કીધું હોય તો નહીં માપવાના, બરાબર છે. ચાલો હવે છઠ્ઠો મુદ્દો છે, અહીંયા અહીંયા એસી જેમ બીસી બરાબર 3:5. તો આટલું માત્ર રચનાની અંદર મિત્રો કરવાનું છે તમારે. જો આ પહેલી રચના આપણી પૂરી, આ આપણે એબી જે હતો એનું વિભાજન કરીએ છીએ, બરાબર. 3:5 ગુણોત્તરમાં વિભાજન કરવાનું હતું. અહીંયા એક્સ કિરણ ઉપર આનો ટોટલ કરવાનો, 3 + 5 = 8. 8 ખાના એક સરખા કરવાના, છેલ્લા ખાનાને જોડી દેવાનું, અને અહીંયા જેટલો ખૂણો છે એટલા જ અંશનો ખૂણો અહીંયા, બરાબર, એટલે કે આના જેવો જ ખૂણો અહીંયા બનાવવાનો, એકરૂપ ખૂણો, પરિકરની મદદથી, કાટકોણની મદદથી નહીં. આ અને આ બંને અનુકોણો બને છે, આ અનુકોણો એકરૂપ થાય છે એટલે આ બંને છે એ સમાંતર થાય છે. આ બંને સમાંતર થાય છે, બરાબર, એટલે હવે આ બંને સમાંતર થવાથી આપણે એસી જે બને છે એ 3 અને બીસી જે બને છે એ આપણને 5 ગુણોત્તર મળે છે. એટલે એસી જેમ બીસી બરાબર એ 3:5 મળે છે, બરાબર. આવી રીતે આપણી રચના અહીંયા પૂરી થાય છે.